दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। युवा सभाना बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। आजनी आ युवा सभा में आप सर्वे युवान भक्तों, भाइयों ने बहनों, तमारी युवानी ठाकुरजीना काम में केवी रीते आवे, आ युवानी सत्संगनी सेवा माटे केवी रीते वपराय, एना माटे पूज्यपाद गुरुजीनी प्रेरणा थी आ युवा सभा में दरेक भक्तों खूब सारी रीते आपणे जे सिलेबस नक्की कर्यो छे एनो स्वाध्याय करो छो, साथे साथे पूज्य संतोना मार्गदर्शन प्रमाणे एनी तैयारी पण करो छो। आजनी आ युवा सभा में आवो युवा सभाना आ कोर्स ने पीवड़ा महाराजना सानिध्य में पूज्यपाद गुरुजीनी आज्ञा थी आज आपणे श्रवण करिए। आ सभानी व्यवस्था प्रमाणे आजनी सभानुं कीर्तन छे। तमारी मूर्ति वेना ए मारा नाथ रे, बीजू मने आपसो मा, बीजू मने आपसो मा, ए हूँ तो एज मागो छो जोड़ी हाथ रे, बीजू मने आपसो मा, बेजू मने आपसो मा। प्रेमानंद स्वामीनु आ कीर्तन आप सर्वे भक्तों गान करजो, याद करजो। स्वामीना आ कीर्तनना शब्दों एटला बधा चमत्कारी अने भाववाही छे। आम तो आपणे त्यां आ दरेक कीर्तनों इतिहास नथी मळतो, कोई कोई संतो ना लखेला कीर्तनों एनो इतिहास अपने गुरु परंपरा द्वारा श्रवण करिए छीए। आ कीर्तन विषे सद्गुरु संतो वडील संतो द्वारा जे सांभळ्युं छे ए तमने जणावीश। वचनामृत मध्य प्रकरणनुं 48મું। प्रेमानंद स्वामीए वंदुना पदनुं गान कर्युं। महाराज अढळक ढळ्या, अनहद राजीपो व्यक्त कर्यो। त्यां सुधी महाराजे कह्युं, आवी रीते भगवानना स्वरूपनी स्मृति राखी अने जे संत गायने त्यारे एने ऊभा थईने दंडवत कर्यानुं मन थाय। अरे आवा साधुनो ज्यां जन्म थयो तेना माता पिताने पण धन्य छे, आटलो राजीपो महाराजे व्यक्त कर्यो। अने प्रेमानंद स्वामी ने महाराजे कह्यु, स्वामी
આજે તમે જે માગશો ને તે આપીશું, જે માગશો તે આપીશું. પ્રેમમૂર્તિ, પ્રેમના સાગર એવા પ્રેમાનંદ સ્વામી અત્યારે કહેવાય છે. સ્વામી પણ ગદગદ થયા. સ્વામીએ ત્યારે બંને હાથ જોડી, બંને આંખમાંથી ગંગા અને યમુનાની જેવી ધાર વહે છે અને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં રસબસ એવા પ્રેમાનંદ સ્વામીએ મહારાજ પાસે જે માગણી કરી છે એ આ કીર્તન છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામીએ કેવી માગણી કરી, હે મહારાજ આજે તો અમને તમારી મૂર્તિ સિવાય બીજી કોઈ વસ્તુની ઝંખના જ નથી. તમારી મૂર્તિ અમને મળી ગઈ છે, તમારી મૂર્તિમાં અમારું મન મોહી ગયું છે, ચોટી ગયું છે. પરંતુ કદાચ કદાચ દેશ કાળાદિકના વિપરીત સમયે કોઈક કારણસર અમારી મતિમાં મૂર્તિ સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા થાય ને, તો આજે તમે એવું વરદાન આપો કે કદાચ અમે ભૂલ કરી બેસીએ, મૂર્તિ સિવાય બીજું માગી બેસીએ, તેમ છતાં પ્રભુ તમે અમને નહીં આપો. કેવી વિનંતી સ્વામીએ કરી! સ્વામીના આ કીર્તનમાં સ્વામીની કેટલી ઊંચી સમજણ દેખાઈ આવે છે. બસ મહારાજ, તમારી મૂર્તિ વિના બીજું કંઈ ન જોઈએ. અને બીજું સ્વામીએ માગ્યું સાથે સાથે, આપો તમારા જનનો સંગ રે. તમારી મૂર્તિમાં જોડાયા છે, તમારી મૂર્તિમાં જોડનારા છે એવા જે સંતો ને ભક્તો છે એનો સંગ આપજો મહારાજ, એના સિવાય બીજું કંઈ ન આપતા. મારા ઉરમાં કરો નિવાસ રે, મને રાખો રસિયા તમ પાસરે, એ જ અરજી દયાનિધિ દેવરે, આપો ચરણ કમળની સેવરે, કરો ઇતર વાસના દૂર રે. તમારી મૂર્તિ સિવાયની જેટલી ઈચ્છા વાસના મહારાજે બધું દૂર કરો. રાખો પ્રેમાનંદને હજુર રે. પ્રેમાનંદ સ્વામીના અનેક કીર્તનો એવા છે, તેરે દ્વાર પર્યો ગુણ ગાવું, એ કીર્તનમાં પણ સ્વામીએ લગભગ આવી ઘણી ખરી માંગણીઓ કરી છે. ધર્મકુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું, એમાં પણ સ્વામીએ આવી જ કંઈક પ્રાર્થના કરી છે. એમ કહી શકાય પ્રેમાનંદ સ્વામીના જીવનનું લક્ષ્ય જો કોઈ હોય ને તો આ હતું. તમારે ને મારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિના ચરણકમળ સુધી પહોંચવું હોય ને તો વચ્ચેના આ બધા અંતરાયો એ કયા કયા, મૂર્તિ સિવાયની જે કોઈ ઝંખના છે, ભગવાનની મૂર્તિ સિવાયની કોઈ પણ ઈચ્છા. પીપલાણાના નરસિંહભાઈ દવે દેહ છોડવાનો સમય હતો, શરીરમાંથી પ્રાણ નીકળતો નહોતો, આપણા શાસ્ત્રોમાં લખાયું. જૂનાગઢના રાધારમણ દેવ એના ગળામાં જે હાર પહેર્યો હોય એ હાર કોઈક મને આવીને પહેરાવે પછી હું દેહ છોડું, આવો ઊંડો ઊંડો સંકલ્પ હતો, એટલે કે શુભ વાસના હતી. ભગવાનનો હાર પહેરવાની ઈચ્છા આ કંઈ આસક્તિ કહેવાય? આ કંઈ વાસના કહેવાય? આ કંઈ રાગ કહેવાય? તેમ છતાં આવી શુભ અને પવિત્ર વાસના હતી તો પણ ભગવાનની મૂર્તિ સુધી ન પહોંચ્યા. પ્રેમાનંદ સ્વામી આ બધા કીર્તન જે મેં ગણાવ્યા એમાં વારંવાર કહે છે, કરો ઇતર વાસના દૂર રે. આપણું જીવન આસક્તિથી ભર્યું છે ને, એ જ આપણા જીવનની દુર્ગંધ છે. ભગવાનની મૂર્તિ સિવાયના જેટલા સંકલ્પ એ જ મુમુક્ષુની ભૂલ છે, અને ભગવાનની મૂર્તિને સંભાળવી એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. પૂજ્યપાદ ગુરુજી કલ્યાણ કણિકામાં એટલી સરસ વાત કરે,
ભગવાનને જીવ ભૂલે છે એનું જ નામ પાપ છે, ભગવાનને યાદ કરે છે એનું જ નામ પુણ્ય છે. રામચરિત માનસમાં હનુમાનજી મહારાજ એમ કહે છે, કહ હનુમંત વિપત પ્રભુ સોઈ, જવ તબ જબ તવ સુમિરન ના હોય. હે પ્રભુ, તમારું વિસ્મરણ છે ને એના જેવી બીજી કોઈ વિપત્તિ જ નથી. ભગવાન ભૂલાય એ મોટી આપત્તિ છે, અને ભગવાન યાદ આવે એ જ સૌથી મોટી સંપત્તિ છે. હનુમાનજી મહારાજની વાત હોય, પૂજ્યપાદ ગુરુજીની વાત હોય, પ્રેમાનંદ સ્વામીની વાત હોય, પણ આપણી વાત તદ્દન જુદી છે. અનેક પ્રકારના રાગ પડ્યા છે, એને ઓળખવા પડશે. ઓળખ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી, આપણા પૂજ્ય વાલા સંતો એમની સાથે તમે બેસો, એ સંતોને પ્રશ્ન પૂછી, એનાથી સમાધાન મેળવી, અને એ રાગ ઓછા કેમ થાય, એ રાગ ટળે કેમ, એના માટે ચીવટ રાખવી પડશે. પ્રેમાનંદ સ્વામીનું આ કીર્તન, એની સાથે સાથે આજના સિલેબસની સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીની વાત, પ્રકરણ પહેલું, વાત નંબર 159. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા હોય પણ આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત. સ્વામીની વાતનો ભાર સમજો, આટલો દાખલો કરીને કોણ સમજાવત. અને મહારાજના સત્સંગી કરતા પણ સાધુના સત્સંગી અધિક છે. સ્વામીનો ભાર, આખી વાતનો મુખ્ય સાર એ છે કે આ મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ છે, સર્વોપરી છે, સર્વ સુખના નિધિ છે, પણ એ વાત સમજાવનારા જો આપણને કોઈ ન મળ્યા હોત તો કરોડો જન્મથી આપણે ભટકીએ છીએ, અને હજી ભટક્યા કરત તો પણ શું આપણે મહારાજ સુધી પહોંચત, આ મૂર્તિનો આપણને સંબંધ થાત. એટલે સ્વામી કહે છે કે મહારાજના ભક્ત કરતા પણ સાધુનો ભક્ત અધિક છે. કેવી રીતે? પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર વાત સમજાવે છે. રમુજી શૈલીમાં તમે સાંભળી હશે, ગઢાળી ગામ, ત્યાંના ભક્ત આંબા શેઠ, નવલખા શેઠ હતા. જ્યારે જ્યારે સભામાં આવે ત્યારે શ્રીજી મહારાજ સન્માન આપે, આગળ બેસારે. શેઠને મહારાજમાં ખૂબ હેત, ભાવ, પ્રેમ બધું હતું. પણ મહારાજે ચરિત્ર કર્યું, અદિબા સાથે પરણવા તૈયાર થયા, પછી તો મહારાજે ના પાડી દીધી. અદિબાને પણ થોડું દુઃખ થયું. એકવાર મહારાજ અદિબાને આશ્વાસન આપવા માટે સવારે અદિબાના ખંભે હાથ મૂકીને આશ્વાસન આપે છે, બરાબર એ સમયે ગઢાળી ગામના આંબાશેઠ આવે, દાંતણ નાખીને જતા રે, કંઠી કાઢી નાખે. ભગવાનના ભક્ત હતા, ભગવાનનો મહિમા જાણતા હતા, ભગવાનનું ઐશ્વર્ય અનુભવેલું બધું હતું, પણ કોઈ સાધુનો સમાગમ પલાઠીવાળી નહોતો કર્યો. કંઠી કાઢી નાખી, મહારાજને પણ દુઃખ થયું. શ્રીજી મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આપણી સભામાં લીમડા આવે, ખીજડા આવે, બધા આવે, પણ આંબો દેખાતો નથી. પછી તો મુક્તાનંદ સ્વામી ગયા, 6 મહિના રહ્યા, ત્યારે માણ માણ પાછી કંઠી પહેરી સત્સંગી થયા. અને એની સામે આપણે જાણીએ છીએ પંચાળાના દરબાર ઝીણાભાઈ, એની હાજરીમાં મહારાજ એમ કહે કે આ ઝીણાભાઈના બેન છે ને એની સાથે મેં લગ્ન કરશું. ભરી સભામાં ભગવાન સ્વામિનારાયણ આવી કસોટી અદિબા અને ઝીણાભાઈની કરે, કલ્પના તો કરો. અને તેમ છતાં એ ઝીણાભાઈ, જેણે રામાનંદ સ્વામી, જેણે મુક્તાનંદ સ્વામી, જેણે ગોપાળાનંદ સ્વામી, આ મોટા મોટા સદગુરુ સંતોનો કેવો સમાગમ કર્યો હશે, કેવો સમાગમ કર્યો હશે, એના મનમાં આનંદ થયો, મારા કેટલા મોટા ભાગ્ય છે કે મારા બેનનો હાથ ભગવાન સ્વયં ઝાલશે. ટૂંકમાં સ્વામીનો આશય એ છે
ભગવાન મળે પણ ભગવાન જો ઓળખાય નહીં ને તો બહુ મોટી કસર રહી જાય. અને ભગવાન તો જ ઓળખાય, ભગવાનને જેણે ઓળખ્યા છે એવા સંત મળે તો. એટલે સ્વામી એમ કહે છે, ભગવાનને ઓળખનારા સાધુ આપણને મળ્યા ન હોત તો આટલો બધો દાખલો કરી કોણ ઓળખાવત? બાપનો પરિચય કોણ કરાવે છે? સંસારમાં દીકરાનો જન્મ થાય, જન્મેલું બાળક એક જ વ્યક્તિને ઓળખે છે એની માને. એ બાળક માટે માં સિવાય બીજું તત્વ જગતમાં કોઈ નથી. એટલે તમને ખબર હશે, મોટાભાગના નાના બહુ નાના બાળકો હોય ને એ તો પેલા માને જ બહુ વાલા હોય, માને જ ગોતતા હોય. માં સિવાય બાળક છાનો પણ ન રહે. એને ભૂખ લાગે માને શોધે, એને કંઈક ભય લાગે તો માને શોધે. પછી માં ધીરે ધીરે એ દીકરાને ઓળખાણ કરાવે, બેટા તારા પપ્પા છે, પપ્પાના ખોળામાં બેસ, પપ્પા તને રમાડશે, પપ્પા પાસે જા. માં બાપની ઓળખાણ કરાવે છે. એમ સાચા સંત છે ને એ ભગવાનની ઓળખાણ કરાવે છે. ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો. બ્રહ્માનંદ સ્વામીએ પણ ગાયું ને, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રેતે, ભરમ મિટાવત ભારે, ભરમ મિટાવત ભારી, પરમ કૃપાળુ સકલ જીવન પર, અરે હરિ સમ સબ દુઃખ હારી, જગત માહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી, હરિસમ મને ખુદાની કસમ છે, ભગવાનના સોગંદ છે. આ સંત સબ દુઃખ હારી, દુઃખ માત્રનો અંત કરનારું તત્વ છે. કોણ? સાચા સંત. સંત પરમ હિતકારી, જગતમાંહી સંત પરમ હિતકારી. ભગવાનના સોગંદ ખાઈને બ્રહ્માનંદ સ્વામી જેવા સંત પ્રતિજ્ઞા કરે, આનાથી વધારે કયા શબ્દ મહત્વના હોઈ શકે? ગુણાત્યાનંદ સ્વામી જેવા સંત એમ કહે કે આટલો દાખલો કરીને આપણને આવા સાધુ ન મળ્યા હોત તો કોણ સમજાવત? આપણા બધાના જીવનને આપણે જોઈએ, એમાં હું પણ આવી ગયો. 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ પહેલા આપણને જ્યારે પૂજ્યપાદ ગુરુજી, આ સંતો, આ ભક્તો, એનો ભેટો નહોતો થયો, ત્યારે કેવું જીવન હતું? કેવું જીવન હતું? આંખ બંધ કરી ક્યારેક આપણે આપણા ભૂતકાળનો પણ વિચાર કરવો જોઈએ. ક્યાં આપણે હતા અને આજે ક્યાં છીએ, તમે ને અમે, એમાં આપણને મળેલા આ મોટા પુરુષ, એની કેટલી કૃપા. હમણાં જ ભરતભાઈ મેનપુરાવાળા, તમે બધા ભક્તો ઓળખો છે ને, એ વાત કરતા હતા કે સ્વામી મને કેટલી વાર સંતોએ ફોન કર્યા, હું ફોન ઉપાડતો પણ નહીં, જાણી જોઈને નહોતો ઉપાડતો. ક્યારેક મોટો પ્રસંગ હોય, ઉત્સવ હોય, પપ્પાને બધા આગ્રહ કરે એટલે એકાદ વાર મંદિરે આવું, પણ મંદિરમાં મને ભાવ નહોતો. એમાં પણ સંતો જ્યારે સંતોના મહિમાની વાત કરે ત્યારે મને બહુ અજુકતું લાગતું. પણ સ્વામી, હું કથા સાંભળતો થયો, ધીમે ધીમે આવતો થયો, સંતોના વર્તન જોતો થયો, સંતોનું જીવન મેં નજીકથી જોયું, સ્વામી મને એવા અનુભવ થવા લાગ્યા, એવા અનુભવ થવા લાગ્યા કે હું 6 મહિનામાં, વર્ષમાં એકવાર પરાણે પરાણે આવતો હતો ને, હવે 1 અઠવાડિયું આ પિયુડા મહારાજ, આ સંતો, આ ગુરુજીના દર્શન ન થાય ને અંતર અકળાવા લાગે છે. હું નામ સાથે એટલા માટે કહું છું, વાલા ભક્તો તમે પૂછજો. એ ભરતભાઈ મેનપુરાવાળા ઘણી વાર એમ કહે, અમે ઇન્ડિયામાં હતા, મેનપુરા ગામ અમારું, ગામની ભાગોળમાંથી ગંગા વહેતી હતી,
ત્યારે મેં ડૂબકી ન મારી શક્યા અને અમેરિકા આવ્યા ને પછી આ ગંગામાં, લોયાધામની ગંગામાં મેં ડૂબકી મારી શક્યા કેમ? એક જીવને ભગવાન ઓળખાવાને એમાં કેટલો દાખલો પડે છે ને, એ તો જે આ દાખલો કરતા હોય ને એને ખબર પડે. સંતોએ કેવા કેવા દાખલાઓ કર્યા છે. પૂજ્યપાદ ગુરુજી હોય, આપણા બધા પૂજ્ય નિષ્કામ સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી, આ બધા સંતો જે દાખલો કરે છે. મહારાજના સમયમાં ભૈરામદાસ સ્વામી બીમાર હતા, અંતિમ સમય હતો. સ્વામીની ઈચ્છા હતી કે મહારાજ અને બધા સંતોના મને દર્શન થાય. મહારાજ તો કાર્યાણી હતા, સમાચાર મોકલ્યા, તાત્કાલિક મહારાજ પધાર્યા, 500 પરમહંસ ભેગા થયા. ભૈરામદાસ સ્વામી પથારીમાં સૂતા હતા. મહારાજ અને સંતોને જોઈ સ્વામીને ખૂબ આનંદ થયો. મહારાજને કહ્યું, મહારાજ મારે સંતોને છેલ્લી એક નાની વાત કરવી છે, સાંભળજો. દુર્ગપુર મહાત્મ્ય નામનો ગ્રંથ, એ ગ્રંથમાં અતિ વિસ્તારથી આ વાત લખી છે. ભૈરામદાસ સ્વામી અંતિમ સમયમાં હતા, મૃત્યુની પથારીએ સૂતા હતા. ભગવાન શ્રીહરિ બાજુમાં બેઠા છે અને સંતોને ભક્તોને સંબોધીને કહે છે, સંતો ઘણીક વાર સંવાદ થતો, ચર્ચાઓ થતી, વિવાદ પણ થતો, કે આ ભગવાન સ્વામિનારાયણ એ અવતાર જેવા છે કે અવતારી છે, કેવા છે, અનેક પ્રકારની ચર્ચાઓ થતી. સ્વામીએ કહ્યું, મારો અનુભવ છે અનંત અવતાર જેની સ્તુતિ કરે ને, એ અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ તત્વ જે છે ને, એ આ ભગવાન સ્વામિનારાયણ છે, એ આપણને મળ્યા છે. અને સ્વામી એમ બોલી ગયા, અત્રા સત્યમ યદા સ્યાત, અત્રા સત્યમ યદા સ્યાત ચેત તરહી મે સપતઃ સતામ અસ્તિ બ્રહ્માંડ ભંગસ્ય પાતકમ મે તથા મહત. આખું બ્રહ્માંડ ભાંગે અને જેટલું મોટું પાપ લાગે ને, એ બધું પાપ મને લાગે. આ 500 સાધુઓ છે એના મને સોગંધ છે, હું જો ખોટું બોલતો હોઉં તો. સંતો આ અવતાર જેવા નહીં, અનંત અવતારના અવતારી, અનંત અવતારને ઐશ્વર્ય આપનારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન જે છે ને, એ આ શ્રીહરિ છે જે આપણને મળ્યા છે. આ વાતની બધા ગાંઠ વાળજો. ધામમાં જતા જતા એક એક સંતને ભેગા કરી અને આવી ભલામણ, આટલું મોટું પાપ માથે લઈને કોણ કરી શકે? એ પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતે, ભરમ મિટાવત ભારે. સાચા સંત છે ને એ ન મળે ને, પછી ભગવાન મળ્યા હોય ને તો પણ ન મળ્યા બરોબર છે. એટલે સ્વામી એમ કહે છે કે મહારાજના સત્સંગી કરતા સાધુના સત્સંગી અધિક છે. એકવાર કદાચ ભગવાન ન મળ્યા હોય પણ સાચા સંત મળ્યા હોય ને, તો એના માટે ભગવાન નથી મળ્યા એમ નથી, નથી મળ્યા ને પણ સંત મળ્યા છે ને સાચા, તો એના માટે ભગવાન મળી ગયા છે. કેમ કે એ સાધુ દ્વારા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાની મૂર્તિનો પ્રકાશ પાથરવાના છે. એમાં આપણા સત્સંગના કેટલા એવા દાખલા છે, ભક્તો મહારાજ પાસે આવે બેઠા હોય અને મહારાજને જમવાનું સમય થાય, મૂળજી બ્રહ્મચારી કહેવા આવે એટલે મહારાજ એમ કહે, તમે જાઓ મુક્તાનંદ સ્વામી પાસે બેસો. નડિયાદના ભક્તોની વાત છે, ભક્તોએ કહ્યું કે મહારાજ, સ્વામી તો અવારનવાર પધારતા હોય, દર્શન થાય, સ્વામીના સત્સંગનો લાભ અમે લઈએ છીએ, પ્રભુ આપના દર્શનનું સુખ આપો થોડી વાર. ત્યારે ફરી મહારાજને ટકોર કરવાનું મન થાય કે તમે અમારી પાસે બેસશો ને તો અમારા દર્શનનું સુખ નહીં આવે, મુક્તાનંદ સ્વામી પાસે બેસશો ને તો ખરેખર અમારા દર્શનનું સુખ આવશે. કારણ કે સ્વામી પાસે જશો, અમારી મૂર્તિનો મહિમા સમજાવશે, અને એકવાર અમારી મૂર્તિનો મહિમા સમજાશે ને તો જ દર્શનનું સુખ આવશે. ભગવાન શ્રીહરિ જ્યારે પ્રગટ હતા
ત્યારથી લઈ અત્યાર સુધી આપણે જોઈએ છીએ જે જે મુમુક્ષુઓ ભગવાન સુધી પહોંચ્યા છે ને એ કોઈક ને કોઈક સંતના સમાગમે કરીને જ પહોંચ્યા છે. જો સાધુ ન મળે ને તો પોતાના બળે પરમાત્મા સુધી પહોંચી શકે એવો ગુણાત્યાનંદ સ્વામી કહે, મેં એક જોયો નથી, એક જોયો નથી. આજના યુવા સભાના સિલેબસમાં ભગવાન શ્રીહરિની આ ચરિત્રની ત્રીજી કથા છે. એક કીર્તન છે જે આપણે હમણાં જોઈ લીધું, ગુણાત્યાનંદ સ્વામીની એક વાત જે આપણે હમણાં શ્રવણ કરી, અને ભગવાન શ્રીહરિનું ચરિત્ર છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન છે, ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ શરૂ છે, એવામાં મહારાજ પાસે પાર્ષદો આવે અને વિનંતી કરે, મહારાજ કડિયા મિસ્ત્રી પગાર માગે છે અને દાદાના દરબારમાં પગાર ખૂટી ગયો છે, શું કરશું, દાદા ખાચરનું સર્વસ્વ શ્રીહરિ છે, સુખ આવે તો પણ બધા ભક્તો મહારાજ પાસે આવતા, દુઃખ આવે તો પણ બધા ભક્તો મહારાજ પાસે આવતા, તમે યુવાનો છો, બાલ્યાવસ્થા છે ને એમાં કંઈક જીવનની સ્ટેબિલિટી હોય છે, વૃદ્ધ અવસ્થા છે ને ત્યાં પણ જીવનની એક સ્થિરતા છે, યુવાન અવસ્થામાં નિત્ય ચડાવ ઉતાર ચડાવ ઉતાર આવ્યા જ કરવાના, અપ્સ એન્ડ ડાઉન્સ એવરીડે કંઈક તમે ફેસ કરશો. આ નાની વાત યાદ રાખવા જેવી છે, સુખ આવે કે દુઃખ આવે સૌથી પહેલા મહારાજને યાદ કરો, પૂજ્યપાદ ગુરુજીને યાદ કરો, સંતોને યાદ કરો. નંબર બે, હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે કરેલી બે ટકોર બધા યુવાનોએ યાદ રાખવા જેવી છે. દુઃખને પચાવવું સહેલું છે, હજી સુખને પચાવવું સહેલું નથી. બીજી વાત, દુઃખને પચાવવા માટે સારી સમજણ જોઈએ. સારી સમજણ હોય ને તે વ્યક્તિ જ દુઃખને પચાવી શકે, એટલે કે દુઃખથી પાર ઉતરી શકે. અને સુખને પચાવવા માટે સારો સંયમ જોઈએ. સંયમી વ્યક્તિ હોય ને એ જ સુખને પચાવી શકે અને સુખમાંથી પાર પડી શકે. મહારાજ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે, ચપટી વગાડે એટલી વારમાં સોનાના મંદિર ઊભા કરી શકે, આવું ઐશ્વર્ય છે. તેમ છતાં આ બધી ઘટનાઓ શેના માટે? આપણને શીખવાડવા માટે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતે, જાળવે સ મારા જનને, વળી કરી સજતન અતે. સુખ અને દુઃખ આ દુનિયામાં છે જ, પેલા સ્વીકારી લઈએ. ત્રણ લોક છે, સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક. પાતાળલોકમાં એકલું દુઃખ છે, સ્વર્ગલોકમાં એકલું સુખ છે. ત્યાં કોઈ દેવનો જન્મ થાય ને, જન્મ થતાની સાથે 16 વર્ષની આવરદા છે, અને મરે ને ત્યારે પણ 16 વર્ષની જ ઉંમર હોય, તમે કલ્પના કરી શકો. સ્વર્ગલોકમાં એકલું સુખ, પાતાળલોકમાં એકલું દુઃખ, અને મૃત્યુલોકમાં સુખ અને દુઃખ ઓલવેજ મિશ્રિત હોય છે. આટલી નાની વાત યાદ રાખશો ને, સુખ દુઃખ આવે સર્વે ભેળું. આપણે શું કરવાનું છે? રાખજો સ્થિર મતી. સુખ આવે તો પણ સ્થિર મતી રાખીએ, દુઃખ આવે તો પણ સ્થિર મતી રાખીએ. સ્થિર મતી એટલે શું? આપણા ધર્મને સ્થિર રાખીએ, આપણી ભક્તિને સ્થિર રાખીએ, આપણી સમજણને સ્થિર રાખીએ. સુખ આવે બહુ પાર્ટી કરવા ફેલફતુર કરવા ચડી ન જઈએ, દુઃખ આવે ઉદાસ નિરાશ ન થઈ જઈએ, ડગી ન જઈએ, ધર્મ નિયમમાંથી પાછા ન પડી જઈએ, બસ આટલું ધ્યાન રાખવાનું છે. આટલું કરીશું તો જાળવીશ મારા જનને, વળી કરીશ જતન હતી. મહારાજ પોતે ભગવાન છે, તેમ છતાં આ બધા ચરિત્રો આપણને સમજાવવા માટે છે. બન્યું પણ એવું કે શ્રીજી મહારાજ ઉદાસ થયા, મહારાજ બીમાર પણ પડી ગયા છે, આપણે જાણીએ છીએ, કથા ઘણી બધી છે. એવામાં
એક દિવસ વાલબાઈ નામના એક ભક્ત, ખૂબ મોટા એકાંતિક ભક્ત, દર્શન કરવા આવ્યા. આ ડોશી છે, વૃદ્ધ છે, એકલા છે, અંતર્યામી શ્રીહરિ બધું જાણે છે. મહારાજે કહ્યું કે વાલબાઈ, મિસ્ત્રીઓને ચૂકવવા પૈસાની જરૂર છે, દાદાના દરબારમાં પૈસા ખૂટી પડ્યા છે, તમારી પાસે જો 500 રૂપિયા પડ્યા હોય તો આપો ને. વાલબાઈએ તો હાથ જોડ્યા, આકળા વ્યાકળા થઈ ગયા. મહારાજને કહેવા લાગ્યા, મહારાજ હું તો રેટિયો કાતનારી બાઈ, ગરીબ છું, મારા ઘરમાં તે વળી 500 રૂપિયા હોય, માણ માણ વ્યવહાર ચલાવું છું. મહારાજે ફરીવાર ડોશીમાને કહ્યું કે વાલબાઈ, અમને શું જાણો છો, અરે તમે તો ભગવાન છો, બસ તો અમને ખબર છે તમારા ઘરમાં 500 રૂપિયા પડ્યા છે. ડોશીએ ફરીવાર ઘણા બધા બાના કાઢ્યા, ખોટું બોલ્યા. ટૂંકમાં એક લોભ, કામ કે ક્રોધ કે લોભ, આ દોષોને ઓળખવા જરૂરી છે. યુવાન અવસ્થામાં આ બધા દોષો અત્યંત નડનારા છે. ગીતાજી એમ કહે છે, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. નરકના 3 દરવાજા છે, કામ ક્રોધ અને લોભ. એમાં પણ આપણા શાસ્ત્રો એમ કહે છે, કામ મર્યાદિત છે, ક્રોધ પણ મર્યાદિત છે, લોભની કોઈ મર્યાદા જ નથી, અનલિમિટેડ છે, અનલિમિટેડ. ત્રણેય અવસ્થામાં જીવને નડે છે, મરતા સુધી જીવને નડે છે. લોભ એટલે ભેગું કરવાની વૃત્તિ, લોભ એટલે હજી વધારે ભેગું કરવું, લોભી માણસની દશા બહુ ખરાબ હોય છે. ખરો લોભ્યો તો ભગવાન માટે તો ન વાપરી શકે, સેવા માટે તો ન વાપરી શકે, પોતા માટે પણ ન વાપરી શકે. સમાજમાં આવા કંઈક લોભી હોય છે. ભગવાનનો ભક્ત હોઈને આનાથી સાવધાન રહે. આમ તો ગુજરાતીમાં કહેવત છે, પાપનો બાપ લોભ છે, બધા પાપ લોભ કરાવે છે. હિન્દીમાં પણ કહેવત છે, લાલચ બુરી બલા. અંગ્રેજીના કોઈ ફિલોસોફરે સરસ કહ્યું છે, યાદ રાખવા જેવું છે, ધેર ઇઝ અ સોલ્યુશન ફોર હ્યુમન્સ નીડ, બટ ધેર ઇઝ નો સોલ્યુશન ફોર હ્યુમન્સ ગ્રીડ. આજનો માણસ નીડી છે કે ગ્રીડી છે ઇઝ અ બિગ ક્વેશ્ચન. આવશ્યકતાના ધોરણે આપણે જીવીએ ને તો ભગવાને આપણને બધાને લાયકાત કરતાં વધારે આપ્યું છે, પણ આસક્તિથી આપણે જ્યારે વિચારીએ છીએ ને ત્યારે ઓછું જ પડે છે, ઓછું જ પડે છે, ઓછું જ પડે છે. તમારે કે અમારે બધા આ દોષોથી બચવાનું છે. સંતોનું તો મહારાજે નિર્લોભી વર્તમાન મુખ્ય વર્તમાન રાખ્યું છે. પણ ઘણીક વાર આ બધી વાતો આપણને બધાને સમયસર અવસર ઉપર કામ લાગે એવી છે. ભગવાનની કે મોટા સત્પુરુષની જરૂરત હોય એવા સમયે આપણી સંપત્તિ, આપણી શક્તિ જો કામ ન લાગે તો આપણે બધા લોભ્યા જ છીએ. તન મન ધન, આપણા શ્વાસ શક્તિ કે સમય સંપત્તિ, આ બધી વસ્તુ મહારાજ માટે, મોટા સત્પુરુષ માટે, સત્સંગની સેવા માટે જેટલું કામ લાગે ને એટલું જ ખરું છે. વચનામૃત મધ્યનું 62મું રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જીવનો મોક્ષ કેમ કરે ત્યારે થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર, ખોરાસા ગામના રાજાભાઈ, ઘરનું સીધું સાધુને અર્થે કામ ન લાગ્યું તો ઘરનો ત્યાગ કર્યો, ઘરવાળાનો ત્યાગ કર્યો, ઘરની સંપત્તિ વગેરે, ગાડી મેળી એ બધાનો ત્યાગ કરી સાધુ થયા. આપણે વાત સાંભળી છે. સામંત પટેલ ઉપર મહારાજે પત્ર લખ્યો, વડતાલ મંદિરમાં સેવાની જરૂર હતી, શક્તિ હોય એટલું લઈને આવજો. સામંત પટેલે
મોટી જમીન વેચી, બળદ ગાડું વેચ્યું, પછી બળદ વેચ્યા, પછી ઘર પણ મોટું વેચી નાખી. એ જમાનામાં 4000 રૂપિયા લઈ ગાડામાં ભરી અને મહારાજ પાસે પહોંચી ગયા. સમજીએ છીએ કે ચાલો આટલું બધું બધા ન કરી શકે, સામંત પટેલ એક હોય, દાદા ખાચર એક હોય, પરંતુ વાલા ભક્તો એક દિવસ તો આપણે પણ એ માર્ગે ચાલવું પડશે ને. ઘણાને એમ થાય, આ પ્રશ્ન એટલા માટે, તમે બધા યુવાનો છો, તમારા મનમાં એવું નહીં હોય પણ તમને કોઈક પૂછતા હશે, અમને તો પૂછ્યું છે લોકો, એટલે પૂજ્યપાદ ગુરુજીને પણ પૂછ્યું છે. ઘણાને એમ થાય કે આ મંદિરમાં સંતોએ ઝાઝા પૈસા ભેગા કરવા હોય ને એટલે આવી વાતો કરે છે. વાલા ભક્તો, શિક્ષાપત્રીમાં મહારાજે ગૃહસ્થ ધર્મમાં આજ્ઞા કરી છે, 10મો ભાગ કે 20મો ભાગ ભગવાનને અર્થે કાઢવો. જે લોભી હોય ને એને ભગવાન અને સંત અને ભક્ત બધામાં લોભ જ દેખાય. મહારાજે આજ્ઞા કરી છે આપણને. અરે એનાથી આગળ આ વાલબાઈ હતા ને, મહારાજે કહ્યું પણ ડોશી ખોટું બોલી ગયા. લોભ એક એવો છે, અનેક પાપ કરાવે છે. અંતર્યામી રૂપે મહારાજે બધું કહ્યું, તારા ઘરમાં પડ્યા છે, આ જગ્યાએ પડ્યા છે, આટલા રૂપિયા છે, તોય ડોશીમાં માન્યા નહીં. અરે મહારાજ, હું તો ગરીબ છું, મારા ઘરમાં એટલા રૂપિયા ક્યાંથી હોય? મહારાજે વિચાર્યું હશે. મહારાજ થોડા ઊભા થયા, થોડા દૂર ગયા. એવામાં ઉગમણા બારના ઓરડા પાસે એક સ્ત્રી ઊભા હતા, એણે મહારાજને વંદન કર્યા, પગે લાગી મહારાજના ચરણમાં ભેટ મૂકી 1000 રૂપિયાની. સાક્ષાત લક્ષ્મીજી દર્શન કરવા આવેલા. આ 1000 રૂપિયાની ભેટ મૂકી આસપાસ બધી સ્ત્રી ભક્તો હતા તે બધા દર્શન કરતા હતા. પછી એ પૈસામાંથી મહારાજે મિસ્ત્રીઓના પગાર ચૂકવ્યા. આ બાજુ વાલબાઈ ઘરે ગયા. બીજે દિવસે સવારે જાગ્યા, ઘરની અંદર ઢીચણ સુધી ઊંડો ખાડો જોયો, ફાળ પડી, અંદર જોયું માટલી મૂકેલી, આખી માટલી જતી રહેલી. એ માટલીમાં 300 રૂપિયા ભર્યા હતા, બધા ચોરાઈ ગયા. રડતા રડતા મહારાજ પાસે આવ્યા. મહારાજ, મહારાજ, મારા પૈસા જતા રહ્યા. શ્રીજી મહારાજે કહ્યું, અમે તો જાણીએ છીએ, તમારા પૈસા બચાવવા માટે તમે માગ્યા હતા. જીવને લોભ જ્યારે લાગે ને ત્યારે ખોટું બોલે, ખોટું કરે અને અંતે દુઃખી થાય. ભગવાનને અર્થે આપણે આપીએ છીએ ને આપતા નથી, આપણે ડિપોઝિટ કરીએ છીએ. જમીનમાં નાખેલો એક દાણો અનંત ગણો પાછો મળે છે. તુલસીદાસજી મહારાજ એમ કહે, નાવ પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દોનો હાથ ઉલેચીએ એહી સજ્જન કા કામ. આપણે નાવ લઈને તરતા હોઈએ અને નાવમાં પાણી ભરાઈને તેને ભરાવા દેવું જોઈએ કે ઉલેચવું જોઈએ? ઉલેચવું જોઈએ ને, તમે સમજો છો, તો જ તરી શકાય. એવી રીતે સંસારમાં સંપત્તિ વધે ને. આપણા વેદો, ઋગ્વેદ એમ કહે છે, 100 હાથે ભેગું કરો. તમને ભગવાને શક્તિ આપી છે, બધું ભેગું કરો. પ્રામાણિકતાથી, નીતિમત્તાથી, ઈમાનદારીથી ભેગું કરો, મહેનત કરીને ભેગું કરો. હક વિનાનું ક્યારેય લેશો નહીં, હેરાન થઈ જશો. અનિતિનું ક્યારેય લેશો નહીં, મરી જશો. ક્યારેક સમય આવશે તેની પણ કથા કરીશું. પ્રામાણિકતાથી, પુરુષાર્થ કરીને જેટલું થાય એટલું ભેગું કરો, 100 હાથે ભેગું કરો. પણ ભેગું કરીને શું કરવાનું? 1000 હાથે બીજાને વેચો, 1000 હાથે સેવામાં આપીએ. આપણે ભગવાન, ભગવાનના સંત, એનું કામ કેવું છે? નીતિશાસ્ત્ર એમ કહે છે, આકાશમાંથી સૂર્ય જ્યાં પાણી છે ત્યાંથી પાણી ખેંચે છે અને આખી પૃથ્વીને પાણી સરખા ભાગે પહોંચાડે છે. એમ સંત સૂર્ય જેવા છે. કોઈ સમૃદ્ધ હોય ને પ્રેરણા કરી એની પાસેથી સેવા આવે, એના દ્વારા ગરીબની, સમાજની સેવા કરે. પૂજ્યપાદ ગુરુજી દ્વારા દેશમાં કંડારી ગુરુકુલમાં કેટલા બધા ગરીબ પરિવારોની કેવી સારી સેવા થઈ રહી છે, એવા દાખલા તમે જુઓ. આપણા નિમેશ ભગતને પૂછો, ગુરુકુલમાં ભણ્યા છે, ક્યારેક એના અનુભવો તમે સાંભળો. વડોદરામાં સદાવ્રત ચાલે છે,
દરરોજના કેટલા બધા ગરીબ લોકોને કેવી રીતે જમાડવામાં આવે છે. એકાદ વાર તમે જાતે જાઓ વડોદરા ગુરુકુલમાં, સાંજે ટેમ્પો દરરોજ નીકળે છે. આપણા ડૉક્ટર પરાગ ભગત હમણાં ઇન્ડિયા ગયા હતા. પરાગ ભગત, એમનો દીકરા પ્રીત ભગત ટેમ્પામાં બેસી ગરીબોને પીરસવા માટે ગયા. એમના કેવા અનુભવો થયા મેં સાંભળ્યા, તમે પણ જાતે એકાદ વાર જુઓ. અરે મહારાજનું પણ આ જ કાર્ય છે, પોતાના ભક્તને બચાવી લેવો. જેતલપુરથી મહારાજ આગળ ગયા, દેવળા નામનું ગામ, ગામની ભાગોળમાંથી નીકળે. આ નાનકડા ગામમાં એક હરખાભાઈ કરીને હરિભગત વણિક હતા, વેપારી હતા, પણ બિચારા ગરીબ હતા એટલે એને કોઈ હરખસાહ ન કહેતા. આમ તો વેપારી હોય તો હરખસાહ, ગરીબ હતા. કહેવાય છે ને, નાણાં વિનાનો નાથિયો, નાણે નાથા લાલ. આ જગતમાં તો પૈસાની જ પૂજા છે. આપણે ભગવાનના ભક્ત છીએ, પૈસાની પાછળ પાગલ ન બનીએ, પ્રભુમાં પાગલ બનીએ. પૈસામાં પાગલ બન્યા છે ને, પૈસાનું નામ છે દોલત. આવે ત્યારે એક લાત મારે, જાય ત્યારે બીજી લાત મારે, લાત સિવાય પૈસામાં કશું નથી. એ સેવામાં વપરાયા ને તો જ ખરા, બાકી કોઈના કામના નથી. આ હરખાભાઈ ગામના લોકોને હરખો જ કે એવા હરખવાળા, એમાં મહારાજને જોયા, એનો હરખ એટલો બધો વધી ગયો. દોડતા દોડતા મહારાજની પાછળ પડ્યા. માણકી ઘોડી જતી હતી. મહારાજ, અમારું ગામ એની ભાગોળમાંથી આપ નીકળો છો, ઘરે નહીં પધારો? ગરીબ હરિભક્તની વિનંતી મહારાજને હૃદયમાં ચોંટી ગઈ. મહારાજ માણકી પાછી વાળી હરખાના ઘરે આવ્યા. એના ઘરવાળાને બૂમ પાડી કહ્યું, મહારાજ પધાર્યા છે, રસોઈ બનાવો, મહારાજને જમાડવા છે. મહારાજે આગ્રહ કર્યો કે તારા ઘરે રોટલો ને ભાજી આટલી જ રસોઈ બનાવજે. ગરીબ ઝૂંપડું હતું. મહારાજને એમ થયું, ગરીબને ત્યાં બીજું શું હોય? પણ હરખાને એટલો બધો હરખ હતો. ઘરવાળા સ્ત્રીને કહ્યું કે ગમે તે કર, તારું એક ઘરેણું કોકને ત્યાં ઉછીનું મૂકીને સારું સીધું લાવ, મહારાજને સારી રસોઈ જમાડવી છે. થોડી વારમાં રસોઈ તૈયાર થઈ. મહારાજ જમવા બેઠા. ઘીના લચપચતા લાડુ મહારાજને પીરસ્યા. લાડુ જોઈ મહારાજ એમ બોલ્યા, હરખાભાઈ અમને તો એમ હતું તમે બહુ ગરીબ છો, એટલે અમે કહ્યું હતું રોટલોને ભાજી કરજો. તમે તો આવા સરસ મજાના ચૂરમાના લાડુ ઘીમાં લચપચતા કર્યા છે, માટે તમે તો સુખી લાગો છો. અરે મહારાજ તમે મળ્યા, હવે કોણ દુઃખી હોય? આપની કૃપા છે પ્રભુ. તમે જુઓ, ભગવાનનો ભક્ત ગરીબ છે, છતાં ભગવાનનો ભક્ત હૃદયથી અમીર છે. અને જગતમાં કંઈક રાજા, મોટા અમીર માણસો અમીર હોય, તેમ છતાં એટલા કંગાળ હોય, ગરીબ હાલતમાં જીવતા હોય. ગરીબી કે અમીરી એ વધારે તો માનસિકતાનો રોગ છે, માનસિકતાનો. હરખાભાઈએ હરખથી જ્યારે કહ્યું કે મહારાજ તમે મળ્યા, તમારી કૃપા છે, મહારાજે જમતા જમતા કહ્યું કે હરખા અમારે છે ને થોડી પૈસાની જરૂરત છે, તું પૂરી પાડીશ? બોલો ને મહારાજ. 500 રૂપિયા જોઈએ છે. 500 રૂપિયા માગ્યા એ જમાનામાં. હરખાભાઈએ કહ્યું, મહારાજ થોડો મને સમય આપો ને, ગામમાં મારી સાખ બહુ સારી છે, થોડો મને સમય આપો, આપ જમો શાંતિથી, હું આટો મારીને આવું, પૈસાની જોગવાઈ કરતો આવું. હરખાભાઈ ગયા. સ્ત્રીનું કોઈ ઘરેણું હશે એ ગીરવે મૂક્યું. એમ કરીને ભેગા કરી કરીને પૈસા 500 રૂપિયાની 5 કોથળી કરીને લાવ્યા. મહારાજને અણસાર ન આવવા દીધો. ઉછીના લાવ્યા છે, માગીને લાવ્યા છે. ઘરવાળાના ઘરેણા ગીરવે મૂકીને લાવ્યા છે. 5 પોટલી જોઈ મહારાજ કે આટલા બધા રૂપિયા અમે શું કરીએ, તું મારી સાથે ચાલ. ક્યાં? વિસનગર લઈ ગયા. વિસનગરમાં મહારાજ કે અમારે ડાળ ખરીદવી છે. નિર્ગુણદાસ સ્વામીએ એમની વાતોમાં આખું ચરિત્ર વિસ્તારથી લખ્યું છે. ડાળ ખરીદવી હશે, બજારમાં નીકળ્યા, તપાસ કરી, 1 રૂપિયાની 4 મણ ડાળ મળતી હતી. મહારાજ કે 500 રૂપિયાની ડાળ લઈ લો, મારે જરૂર છે. મહારાજે જેમ કહ્યું એવી રીતે 1 રૂપિયાની 4 મણ એ લેખે 2000 મણ
ડાળ લીધી, કેટલા બધા ગાડાઓ ભરાયા, ગાડાઓ ભરી પાછા દેવળા ગામમાં આવ્યા. હરખાસાની નાની એવી ઝૂંપડી, ડાળ ક્યાં મૂકવી? મહારાજ કે, હરખા, તારા ઘરની પાછળ ખુલ્લી જગ્યા છે, ત્યાં પાથરી ડાળનો ઢગલો કરી ત્યાં મૂકી રાખ, અમે જરૂર પડશે ને ત્યારે ગઢપુર મંગાવી લેશું. મોટું આથરિયું પાથરી, ડાળનો મોટો ઢગલો કરી બીજા પ્લાસ્ટિકના આથરિયાથી ઢાંકી દીધું. મહારાજ તો ત્યાં પછી નીકળી ગયા. હરખાભાઈને એમ કે, મહારાજ કાલે મંગાવશે, કાલે મંગાવશે. એમ કરતા કરતા 29 દુકાળ પડ્યો. અનાજ માટે માણસ માણસને મારે. હરખાભાઈ નાનો પત્ર લખ્યો, મહારાજ આ 2000 મણ ડાળ પડી છે, ચોરોનો ભય છે, અનાજ માટે ચારે બાજુ રોકકળ થાય છે, દુકાળનો સમય છે, દયા કરીને આપ આ ડાળ જો ત્યાં મગાવી લો ગઢપુર તો સારું. પત્રના વળતા જવાબમાં મહારાજે લખ્યું કે, હરખાભાઈ અમે ડાળ અમારા માટે લીધી નહોતી, તમારા માટે જ લેવડાવી હતી. તમે તાત્કાલિક એ ડાળ વેચી નાખો, જે કંઈ પૈસા આવે એ તમે રાખજો, સાચવજો અને સુખી થજો. મહારાજનો જવાબ મળતાની સાથે હરખાભાઈએ પહેલાં ડાળ વેચવાનું નક્કી કરી નાખ્યું. એ જમાનામાં ડાળના પૈસા તો એટલા બધા મળ્યા. કહેવાય છે, 1 રૂપિયાની 4 મણ ડાળ લીધી હતી, એ ડાળ 1 મણના 4 રૂપિયા એમને આવ્યા. 2000 મણ ડાળ હતી એટલે 8000 રૂપિયા થયા. વિચારો તમે, 1 વર્ષ પહેલાં 500 રૂપિયા હતા, એની જગ્યાએ હરખાભાઈના ઘરમાં 8000 રૂપિયા આવ્યા. હરખાભાઈ તો વિચારમાં પડી ગયા કે આટલા બધા રૂપિયા મેં જિંદગીમાં જોયા નથી. ગાડામાં રૂપિયા ભરી ગઢપુર દર્શન કરવા આવે, મહારાજને ભેટ મૂકે. મહારાજ કે, હરખા આ બધા તારા. હરખાભાઈની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ આ તો તમારી કૃપાથી મળ્યું છે. ત્યારે મહારાજે એમ કહ્યું કે, તારી ગરીબ પરિસ્થિતિ હતી તેમ છતાં અમારા એક વચને ઘરના સ્ત્રી માણસનું ઘરનું ગીરવે મૂકી તે આટલી મોટી સેવા કરી. અમારા એક વચને મનમાં સંશય પણ તે રાખ્યો નહીં. અમારે અર્થે લોભનો ત્યાગ કરેને એવા ભક્તના ઘરમાં અમે ગરીબી ન રહેવા દઈએ. હરખાભાઈએ ખૂબ વિનંતી કરી. મહારાજે 1 મુઠ્ઠી રૂપિયા રાખ્યા, બાકીના બધા પાછા આપ્યા. હું કહેવા એ માગું છું, ભગવાન કે સંત એ લેવા માટે માગતા નથી, એ તો આપનારા છે. જમીનમાં એક દાણો નાખીએ 1000 ગણા થાય છે. ભગવાનને અર્થે 1 રૂપિયો વાપરીએ, ભગવાનના સંતના વચને 1 રૂપિયો વાપરીએ, એ 1 રૂપિયો નહીં, એના અનંત ગણા આપણને પાછા મળે છે. માટે લોભ ભગવાનની સેવામાં બાધક બને છે. ખોટું બોલાવે, ખોટું કરાવે, પાપ માત્રનો બાપ લોભ છે. માટે ભગવાનની સેવામાં ક્યારેય લોભ ન રાખવો, ભગવાનની સેવામાં ક્યારે કસર ન રાખવી, ભગવાનની સેવામાં ક્યારે આળસ ન રાખવી. આવી રીતે જો સેવા કરે ને તો દેવળા ગામના હરખ શાહને ભગવાન શ્રીહરિએ જેમ કૃતાર્થ કરી દીધા, આજે પણ આ કળિયુગમાં દેશ અને વિદેશમાં આપણા લોયાધામ પરિવારમાં કેટલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ, કેટલા બધા ભક્તોને મહારાજે કેવી રીતે સુખિયા કર્યા છે. બસવાલા ભક્તો, આપ સર્વે યુવાન ભક્તો, યુવતી ભક્તો, મહારાજને રાજી કરવા માટે, ગુરુજીને રાજી કરવા માટે કમર કસીને નીકળ્યા છો, ત્યારે આ કથા વારંવાર સાંભળી યુવા સભાનો સિલેબસ પાક્કો કરી આપણા જીવનમાં મહારાજની મૂર્તિનો લોભ રાખીએ, પ્રેમાનંદ સ્વામીની જેમ. ગુણાતાનંદ સ્વામીની વાત, ગુરુજી સંતોનો દાખલો સેના માટે છે? મહારાજને ઓળખાવા માટે. આ વાત હંમેશા યાદ રાખીએ. મહારાજનો ગુરુજીનો દાખલો સેના માટે છે? ભગવાનને ઓળખાવા અને જગતથી બચાવવા, જગત અસત્ય છે, મિથ્યા છે, નાશવંત છે, દુઃખરૂપ છે એ સમજાવવા. એના માટે આ લોભ કામ ક્રોધ એનાથી આપણે બચીએ, આપણી યુવાનીને કૃતાર્થ કરીએ, ભગવાનની સેવામાં આપણી યુવાનીને ચરિતાર્થ કરીએ એટલી પ્રાર્થના કરી. આવો આપણે બધા મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને આપેલા યુવાની, આપણો સમય, આપણી શક્તિ, આપણી સંપત્તિ અને આપણા શ્વાસ વધારે ને વધારે મહારાજ, ગુરુજી, સંતો, ભક્તો એની સેવામાં વપરાય
એટલી વિનંતી કરી આપણે આ સભાને પૂરી કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.